डिमानी संस्कार विद्यालय में वरसादी पानी भरायू। અમારી સ્કૂલમાં ઘણું બધું પાણી ભરાતા અમને આવવા જવામાં બહુ તકલીફ પડે છે। ગ્રાઉન્ડમાં પાણી હોવાથી અહીંયા ચાલતું પાણીમાં ચાલતું આવવું પડે છે, જેથી પગ ભીના થાય છે। અહીંયા પાણી બહુ ગંદુ હોવાથી અમને મચ્છર પણ બહુ થઈ ગયા છે, કરડે છે અને પગમાં પણ એલર્જી થાય છે। આ ગામમાં ખૂબ જ પાણીનું ફરાવ હોય છે અને આ બધું જ ગામનું પાણી આ શાળામાં આવે છે। છોકરાઓ ભણવા પણ આવી શકતા નથી, એના કારણે ભણવાનો અભ્યાસક્રમ પણ ખૂબ જ બગડે છે। અમારી શાળામાં 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ભણે છે। 300 થી વધુ વિદ્યાર્થીઓ પાણીમાં ચાલવા મજબૂર બન્યા। અહીંયા લગભગ 2017ની સાલથી પાણીનો પ્રશ્ન સ્કૂલની અંદર ખૂબ જ ગંભીર અસર પહોંચાડે છે। અહીંયા લગભગ 2-3 વાર પાણી સ્કૂલની અંદર ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓને પણ માઠી અસર પહોંચે છે અને આ પાણી શૌચાલયમાં ખૂબ જ અસર કરે છે અને એ અસર લાંબા સમય સુધી 3-4 મહિના સુધી આની અસર રહે છે અને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ અનિયમિતતા જોવા મળે છે। આનું અસર અભ્યાસક્રમ ઉપર પણ પડે છે, આની ઉપર કોઈ કાર્યવાહી પણ લેવાતી નથી। 2017માં પણ આ શાળામાં વરસાદી પાણી ભરાયું હતું, તંત્ર દ્વારા નક્કર પગલાં ન લેવાતા પરિસ્થિતિ વણસી। અહીંયા દર વર્ષે પાણી ભરાઈ જાય છે, શૌચાલયની આગળ 4-4 ફૂટ જેટલું પાણી છે। આ દર વર્ષે શાળામાંથી વહીવટ તંત્રને રજૂઆત કરવામાં આવે છે પણ તેનો કોઈ ઉકેલ મળતો નથી। પાણી આવવાના કારણે અમારી શાળામાં પાણી ભરાઈ ગયું છે અને બધા ભાઈઓ અને બહેનોને શાળાએ આવવામાં તકલીફ થાય છે। શાળા તરફથી વહીવટ તંત્રને કહ્યું પણ તેઓ કંઈ નિકાલ લાવતા નથી, ત્યાંથી તેમનો કંઈક પણ કંઈક નિકાલ લાવો પાણી। વાવ તાલુકાના ઢીમાની સંસ્કાર વિદ્યાલય હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળામાં 2 ફૂટ જેટલું વરસાદી પાણી ભરાતા શાળામાં આવતા 300થી વધુ બાળકોને પાણીમાં ચાલવા મજબૂર બનવું પડ્યું છે। સંસ્કાર વિદ્યાલય ઢીમા આ વર્ષે હજુ રેલ નદીનું પાણી ઢીમા સુધી આવવાનું બાકી છે। આ જે કંઈ ભરાણું છે વરસાદી પાણી છે, આગળ પાણીના નિકાલની ન વ્યવસ્થા હોવાથી અહીં આખું ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલું છે। સ્કૂલની આગળ લગભગ 1.5 ફૂટ છે, જ્યારે આગળ નીચાણવાળા ભાગમાં 5-5 ફૂટ જેટલું પાણી છે। અહીં જે કંઈ શૌચાલય છે એમાં પણ પાણી ભરાઈ ગયેલું છે। વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં આવે છે ત્યારે મેઇન ગેટ અને શાળાના બિલ્ડિંગ વચ્ચે પણ 1-1.5 ફૂટ પાણી હોવાથી વિદ્યાર્થીઓને પાણીની અંદરથી પસાર થઈ અને વર્ગખંડોમાં ભીના પગે જવું પડતું હોય છે। 2015 અને 2017માં તો ખૂબ ભયાનક સ્થિતિ હતી 2017માં શાળામાં 5-5 ફૂટ વર્ગખંડોમાં પાણી ભરાઈ ગયેલું અને સંપૂર્ણ કોમ્પ્યુટર લેબ અને એના સિવાય જે કંઈ લાઇબ્રેરીને અને ફર્નિચરને અને સાઉન્ડ સિસ્ટમને વ્યાપક સ્માર્ટ બોર્ડને બધાને ખૂબ ઘણું બધું નુકસાન થયેલું। જે તે સમયે સરકારશ્રીમાં રજૂઆત કરવા છતાં આજ સુધી અમને કોઈ પણ વળતર મળેલું નથી। આ વર્ષે પણ જો રેલ નદીનું જો પાણી આવશે તો એવી ને એવી સ્થિતિ સર્જાય એવી શક્યતા છે। જો કે રેકર્ડ તો અમે કોઈ અભરાઈ કે એ રીતે ઉપર મૂકીને અથવા વ્યવસ્થિત જગ્યાએ મૂકીને સાચવી લીધું છે, પણ ફર્નિચરને અને શાળાના મકાનને 2 વખત પાણી ઘણું બધું આવવાથી શાળાનું મકાન છે એ પણ જર્જરિત થઈ ગયું છે। એટલે આ અંગે વહીવટી તંત્ર ઘટતું કરે એ માટે મારી વિનંતી। થાનસિંહ જાડેજા, પ્રિન્સિપાલ શ્રી સંસ્કાર ઉત્તર માધ્યમિક વિદ્યાલય ઢીમા, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા। આ શાળામાં એવું નથી કે પહેલીવાર પાણી ભરાયું છે, પાણી ભરાવાનો સિલસિલો વર્ષ 2015 અને 2017ની સાલમાં પણ વેઠવાનો વારો આવ્યો હતો અને આ વર્ષે પણ શાળામાં પાણી ફરી વળ્યું છે। શાળામાં ભણતા અનેક બાળકો હાલમાં આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે સવાલ અહીં એ ઉઠે છે કે શું આટલા વર્ષોથી શાળામાં ચોમાસું આવતા સ્થિતિ બગડે છે અને પાણી ભરાવવાની મુસીબત આવતી હોય તો આ બાબતે કેમ અત્યાર સુધી કોઈ ચોક્કસ નિરાકરણ લાવવા કામગીરી નથી કરવામાં આવી। 2 દિવસ અગાઉ પડેલા ભારે વરસાદમાં પોતાની શાળાનું મેદાન પાણીથી ભરાયું છે। આ એકઠું થયેલ પાણી ખૂબ જ દુર્ગંધ મારતું હોવાથી ઝડપી નિકાલ થાય તે જરૂરી છે અને વિદ્યાર્થીઓમાં રોગચાળો ફાટી નીકળે તે પહેલાં તેના નિકાલ માટે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જિલ્લા વહીવટી તંત્ર પાસે કાયમી નિકાલ માટે માંગણી કરી રહ્યા છે।